સામાન્ય રીતે ઉનાળામાં આવક ઓછી અને માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે શાકભાજી મોંઘા થતા હોય છે, પરંતુ આ ભાવ વધારો ઉનાળાને લઈને નથી. આ વખતે ખેડૂતોના કારણે આ વધારો થયો છે અને પડતર પ્રશ્નોને લઈને અલગ અલગ રાજ્યમાં ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેની અસર છે. તો માર્કેટમાં આ અસર જે રીતે જોવા મળી રહી છે તેના કારણે શાકભાજીની આવક 50% ઘટી ગઈ છે. ખાસ કરીને બે દિવસ પહેલા કોથમીરના ભાવ જે 20 રૂપિયા હતા 20 રૂપિયા કિલો મળી રહી હતી અને રાતોરાત આ ભાવ વધી ગયા છે, હવે 60 રૂપિયા કિલો મળી રહી છે. તો ફક્ત કોથમીર જ નહીં, તમામ શાકભાજીના ભાવમાં ઉછાળો છે, તેના કારણે સામાન્ય પ્રજાના બજેટ ખોરવાયા છે. એકદમ બજેટ આખું ખોરવાઈ જ ગયું છે. અમે કઈ કહી શકતા નથી, કઈ બોલી શકતા નથી. અમને એટલી હેરાન ગતિ થઈ ગઈ છે કે અમે કઈ રીતે રહીએ છીએ. અમને આ મધ્યમ વર્ગનો જ આમાં બધો ખરાબ થઈ ગઈ છે, એટલે સરકારે વિચારવું જોઈએ. તો અમદાવાદની જમાલપુર માર્કેટ, જ્યાં મોલ અને રિટેલ માર્કેટ કરતા ઓછા ભાવે શાકભાજી મળે છે, સામાન્ય દિવસોમાં 5-6 ટ્રક કોથમીર નહીં આવે છે, જે ઘટીને ફક્ત 1 ટ્રક હવે આવી રહી છે. તો હોલસેલમાં પણ 40-50 રૂપિયાની કિલો કોથમીર મળી રહી છે, તેના કારણે જમાલપુર માર્કેટમાં પણ કોથમીરનો ભાવ 60 રૂપિયા થઈ ગયો છે. એ ગાડીઓ બંધ થઈ ગઈ એના માટે અચાનક ભાવ ઉછળી ગયો છે. 20 રૂપિયા કિલો હતી કોથમીર, અત્યારે 60 રૂપિયા કિલો કોથમીર છે. એ ગાડીઓ બંધ થઈ ગઈ એના માટે અચાનક ભાવ ઉછળી ગયો છે. 20 રૂપિયા કિલો હતી કોથમીર, અત્યારે 60 રૂપિયા કિલો કોથમીર છે. તો આંદોલનથી સૌથી પહેલા અસર કોથમીર પર પડી છે. ગુજરાત બહારથી આવતા શાકભાજીના ટ્રક જે અમદાવાદ આવી નથી રહ્યા, જેના કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હોલસેલમાં કોથમીર 20 કિલોના 500 રૂપિયા હતી, જે વધીને 800 રૂપિયા વેચાઈ રહી છે. જો કે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવની પણ તેના પર અસર જોવા મળી રહી છે. સામાન્ય લોકોને લીલા શાકભાજી ખાવા હવે મોંઘા બની ગયા છે.